કચરાના ઢગલા તો આપી નિહાળ્યા હશે, પરંતુ મહત્વની વાત એ છે કે કચરાની જગ્યાએ બિયર બોટલના ઢગલા, તે પણ સરકારી ઓફિસ અને સરકારી કમ્પાઉન્ડ વોલમાં બિયરની બોટલના ઢગલા જોવા મળ્યા. શું બતાવે છે ગુજરાતનું આ દ્રશ્ય, અને તે પણ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે ત્યારે દાંતા આઈસીડીએસ ઘટક અને આઈઆરડી કમ્પાઉન્ડમાં બિયરની બોટલના ઢગલે ઢગલા જોવા મળ્યા. બનાસકાંઠા જિલ્લાના આઈસીડીએસ ઘટક આઈઆરડી કમ્પાઉન્ડમાં ટીન બિયરોની બોટલોના ઢગલે ઢગલા જોવા મળ્યા. દાંતા આરડી શાખાના કમ્પાઉન્ડમાં બિયરોના ઢગલા જોતા અધિકારીઓના પૂછવામાં આવતા અધિકારીઓની જીભ તોતડાઈ હતી. દાંતા આઈસીડીએસ ઘટક આઈઆરડી શાખાના કમ્પાઉન્ડમાં બિયરોના મસ મોટા ઢગલે ઢગલા જોવા મળ્યા હતા. આ દારૂના ખાલી બોટલોના ઢગલા ક્યાંથી બન્યા અને કેવી રીતે બન્યા તે પણ એક સવાલ છે. અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે અને રિપોર્ટરને તે અંગે કોઈ જવાબ આપવા તૈયાર નથી અને મૌન ધારણ કરી લીધું છે. દાંતા આઈસીડીએસ ઘટક અને આઈઆરડી શાખાના કમ્પાઉન્ડમાં બિયરોની બોટલોના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. દાંતા આઈસીડીએસ ઘટક અને આરડી શાખાના કમ્પાઉન્ડમાં ખાલી બિયરોના બોટલો અંગે અધિકારીઓને પૂછવામાં આવતા અધિકારીઓ પોતાની ખુરશીઓ પરથી ઊભા થઈ ગયા હતા. બિયરોની બોટલો વિષય પર અધિકારીઓ કશું જાણતા જ નથી અને કેમેરા સામે પણ તેઓ કંઈ બોલવા તૈયાર ન થયા હતા. મોટા પ્રમાણમાં બિયરની બોટલો જે સરકારીની જે ઓફિસ છે અને ઓફિસની જે કમ્પાઉન્ડ છે તેમાં કેવી રીતે પહોંચી તે પણ એક સવાલ છે. આનો જવાબ ક્યારે મળશે તે તો સવાલમાં જ છુપાયેલો છે. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને દારૂ વેચનાર અને દારૂ પીનાર પણ પ્રતિબંધ છે અને કડકમાં કડક કાયદો પણ બનાવવામાં આવ્યો છે, પણ કડક કાયદાના ધજાગરા ઉડતા અને તે પણ સરકારી ઓફિસ અને ઓફિસના કમ્પાઉન્ડમાં જ જો મોટા પ્રમાણમાં બિયરના બોટલના ઢગલા જોવા મળતા હોય તો આવનાર સમયમાં અધિકારીઓ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવશે કે નહીં તે તો સમય આવે ખબર પડે, પરંતુ હાલમાં તો મોટા પ્રમાણમાં આઈસીડીએસ ઘટક અને આઈઆરડી કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં બિયરની બોટલોના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા દારૂ પર પ્રતિબંધ અને કડકમાં કડક કાયદો બનાવવાના બણગાં ફૂંકવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ બયાન કરતી હોય તેવું આ દ્રશ્ય બતાવી રહ્યું છે. દાંતાથી જ્યોતિ ઠાકોરનો અહેવાલ.